ઉદ્બોધિન મોરલી બોયઝ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે, જેમાં આજે આપણો તાસ્ય ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણો પ્રકરણ 12 ગુણોત્તરના પ્રમાણ ચાલી રહ્યું છે એના સ્વાધ્યાય 12.3નો પહેલો ભાગ, તેમાં જોઈએ પહેલો દાખલો. 7 મીટર કાપડની કિંમત 1470 છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? એકાત્મક પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમને વધુ વસ્તુની કિંમત આપેલી હોય તો તેના પરથી પહેલાં એક વસ્તુની કિંમત શોધવાની રહેશે, ત્યાર પછી જે આપણને પૂછેલું છે જેટલી વસ્તુની પૂછેલી એટલી વસ્તુની કિંમત શોધવાની. તો 7 મીટર કાપડની કિંમત 1470 રૂપિયા માટે 1 મીટર કાપડની કિંમત કેટલી? બરાબર, જે પણ વસ્તુ વધુ વસ્તુની કિંમત આવે તેના પરથી પહેલાં એક વસ્તુની કિંમત શોધવાની, એટલે થશે ભાગાકાર 1470 છેદમાં 7, ભાગાકાર કરીએ એટલે 210 રૂપિયા આવે. હવે આ 210 રૂપિયા 1 મીટર કાપડની કિંમત છે તો આપણે કેટલા મીટર કાપડની કિંમત શોધવાની છે? 5. માટે 5 મીટર કાપડની કિંમત બરાબર 210 રૂપિયા ગુણ્યા 5 એટલે 1050 રૂપિયા. માટે 5 મીટર કાપડની કિંમત 1050 રૂપિયા હશે. ચલો બીજો દાખલો. એક તો 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે. કેટલા દિવસમાં? 10 દિવસમાં. તો 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? ચલો, એક તો 10 દિવસમાં રૂપિયા 1500 રૂપિયા કમાય છે તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? બરાબર, તો એકતાની 10 દિવસની કમાણી 1500 રૂપિયા માટે એકતાની 1 દિવસની કમાણી કેટલી? તો 1500 ભાગ્યા 10, અંશ અને છેદમાં 0 0 સામાન્ય હશે એટલે ઉડાડી દીધા, એટલે કે 150 રૂપિયા. એટલે 1 દિવસની કમાણી છે એની 150 રૂપિયા. એમાં આપણે કેટલા દિવસની શોધવાની છે? 30 દિવસની. મારે 30 દિવસની કમાણી બરાબર 150 રૂપિયા ગુણ્યા 30 એટલે 4500. માટે એકતા 30 દિવસમાં રૂપિયા 4500 કમાશે. ચલો આગળ દાખલો. છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારો. ચલો 3 દિવસમાં પડેલો કુલ વરસાદ કેટલો હશે? 276 મિલીમીટર. માટે 1 દિવસમાં પડેલો વરસાદ તો 276 ભાગ્યા 3 કરીએ એટલે 92 મિલીમીટર છે. બરાબર, 1 દિવસમાં વરસાદ કેટલો પડે છે? 92 મિલીમીટર. તો 7 દિવસમાં પડેલો વરસાદ 92 × 7 એટલે કે 644 મિલીમીટર. માટે 7 દિવસમાં 644 મિલીમીટર વરસાદ પડ્યો હશે. આગળ, 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 91.50 છે. આ પછી વાંચીએ. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત આપી દીધી એટલે એના પરથી આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધવાની છે. એટલે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 91.50 રૂપિયા છે માટે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર 91.50 ના છેદમાં 5, અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે અહીંયા 100 મૂકી દીધા, 9150 છેદમાં 100 ગુણ્યા 5, 0 0 દૂર કર્યા, અવયવ પાડી 183 ગુણ્યા 5 છેદમાં 10 ગુણ્યા 5 એટલે 5 5 અંશના છેદમાં સામાન્ય છે એટલે દૂર કરવાના, 183 છેદમાં 10 એટલે 18.3 રૂપિયા, એટલે કે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 18.3 રૂપિયા. ચલો એમાંય 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી હશે? આપણે અહીંયા 1 કિલોગ્રામ શોધી જ લીધી છે. માટે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત 18.3 ગુણ્યા 8 એટલે કે 146.4 રૂપિયા. હવે શું કહે છે? રૂપિયા 183માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે? તો 18.3 રૂપિયામાં મળતા ઘઉં 1 કિલોગ્રામ માટે 183 રૂપિયામાં મળતા ઘઉં કેટલા? તો 183 ના છેદમાં 18.3, અહીંયા 183 ગુણ્યા 3 છેદમાં 183. અહીંયા જે દશાંશ ચિહ્ન છે તે કાઢી નાખે એટલે ઉપર 10, 183 83 અંશન છેદમાં સરખા છે એટલે એમને દૂર કરવાના, એટલે 10 કિલોગ્રામ. ચલો છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ સેલ્સિયસ ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે? ચલો 30 દિવસમાં થયેલ તાપમાનનો ઘટાડો 15 અંશ, તો 1 દિવસમાં થયેલ તાપમાનનો ઘટાડો કેટલો? તો 15 ના છેદમાં 30 એટલે 5 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 6 અવયવ પાડ્યા છે મેં, સામાન્ય દૂર કરવાના અંશ અને છેદમાં સરખા હોય તો, એટલે 3 ના છેદમાં 6 બરાબર. પછી મેં અવયવ પાડ્યા 3 ગુણ્યા 1 3 ગુણ્યા 2 એટલે અંશ અને છેદમાં 3 સરખા છે એટલે દૂર કરવાના 1 ના છેદમાં 2 અંશ. ચલો 10 દિવસમાં થયેલા તાપમાનમાં ઘટાડો 10 ગુણ્યા 1 દ્વિતીયાંશ અંશ, અવયવ પાડ્યા 10 ના 5 2 10 ગુણ્યા 1 ના છેદમાં 2, 2 2 ઉડી ગયા એટલે 5 અંશ. માટે 10 દિવસ પછી તાપમાનમાં 5 અંશ ઘટાડો થયો હશે. ચલો રીના 3 મહિનાનું ભાડું રૂપિયા 4500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? ચલો 3 મહિનાનું ભાડું આપેલું છે એના પરથી 1 મહિનાનું ભાડું શોધવાનું છે. તો 3 મહિનાનું ભાડું બરાબર રૂપિયા 7500
માટે એક મહિનાનું ભાડું કેટલું? એટલે 7500 છેદમાં 3 ભાગાકાર કરીએ એટલે 2500 રૂપિયા આવે. આખા વર્ષનું, આખા વર્ષ એટલે કેટલા મહિનાનું? 12 મહિનાનું ભાડું બરાબર 2500 × 12. 25 × 12 કરીએ, 2500 × 12 કરીએ તો 30000 રૂપિયા આવે. માટે રીના આખા વર્ષ દરમિયાન રૂપિયા 30000 ભાડું ચૂકવશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.3 અધૂરું છે. આવતા પિરિયડમાં આપણે તેના આગળના પ્રશ્ન દાખલા જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે મને શાંતિથી સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. આ બધા દાખલા તમારે ગણિતની નોટબુકમાં લખવાના છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઇક કરવાનું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.